ચાર ઇંચ વરસાદથી ભરૂચની ભૂગુધરા તરબોળ નવ તાલુકાની ભૂમિ પણ તુપ્ત થઈ. ભરૂચ શહેર અને જિલ્લામાં વીતેલા 24 કલાકમાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભરૂચ શહેરમાં વરસેલા 4 ઇંચ વરસાદના પગલે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ભરૂચ શહેર અને જિલ્લામાં વીતેલા 24 કલાકમાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભરૂચ શહેરમાં વસેલા 4 ઇંચ વરસાદના પગલે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. છેલ્લા 3 દિવસથી મેઘરાજા સમગ્ર ગુજરાતને ઘમરોળી રહ્યા છે, ત્યારે રવિવારે પણ સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો અને ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ત્યારે ભરૂચ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભરૂચ જિલ્લામાં વરસાદના તાલુકાના આંકડા પર નજર કરીએ તો જંબુસરમાં 1 ઇંચ, આમોદમાં 70 મિલીમીટર, વાગરામાં 2.5 ઇંચ, સૌથી વધુ ભરૂચમાં 4 ઇંચ, ઝઘડિયામાં 1.5 ઇંચ, અંકલેશ્વરમાં 2.5 ઇંચ, હાંસોટમાં 3 ઇંચ, વાલિયામાં 2 ઇંચ અને નેત્રંગમાં 1 ઇંચ વરસાદ વરસ્યો હતો. ભરૂચ શહેરમાં વરસેલા 4 ઇંચ વરસાદના પગલે ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા હતા અને જનજીવન પર અસર પહોંચી હતી. તો આ તરફ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ખેતીલાયક વરસાદ વરસી જતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગત રોજ સવારથી પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજાની અવિરત બેટિંગ ચાલુ છે, ત્યારે આગામી 3 દિવસમાં ભરૂચ સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. યાકુબ પટેલ, જેડેશ ટીવી, ભરૂચ.